તો લાલભાઈના બધાના જય માતા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વિડીયો આખો જોજો અને આને લાઈક નહીં કરવાનું કહું, પણ શેર કરવાનું જરૂર કહીશ. ઘટના જ કંઈક એવી બની છે, અમારા સુરતમાં આવેલા ભેસ્તાન વિસ્તારમાં વિનાયક રેસિડેન્સીમાં સાહેબ, 3 કૂતરાને સવારમાં ચિકનમાં ઝેર નાખીને તડપાઈને મારવામાં આવ્યા છે. ફક્ત નાની એવી બાબતમાં કે એ લોકોને કૂતરા સોસાયટીમાં આટા મારતા તે નહોતા ગમતા, પણ મિત્રો એમાંથી એક કૂતરી તો પ્રેગ્નન્ટ હતી, જેના પેટમાં 4 બચ્ચા હતા. એને તડપ તો વિડીયો બી છે, તમે જોઈ શકો છો, હું તમને વિડીયો બતાવું. તો તમે જોયું મિત્રો, બિચારા મૂંગું પ્રાણી કઈ રીતે તડપતું હતું યાર. તો મને મળતી માહિતી અનુસાર વિનાયક રેસિડેન્સીમાં રહેલા દિવ્યાંગ પટેલ, જેની ઉંમર 40 વર્ષ છે, તેણે એના ચિકનમાં ઝેર નાખીને આ લોકોને માર્યા છે. મિત્રો, વિડીયોને એટલો શેર કરો, એને સોશિયલ મીડિયા પાવર દેખાડો કે ગુજરાતના તમામ એનજીઓ સંસ્થા જે પણ આમને પનિશ કરી શકે બધાને પનિશ કરે, આને પોતાને કરેલાનો પછતાવો થાય અને એને મળતી તમામ સજાઓ એને મળવી જોઈએ. ભાઈ, તમને કોઈ મૂંગા પ્રાણીને મારવાનો હક નથી, એને તડપાવવાનો હક નથી. આ જેટલા પણ લોકો આ વિડીયો જોયો છે, પ્લીઝ આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, એને સોશિયલ મીડિયા પાવર દેખાડજો, અમારાથી થતા તમામ પ્રયાસો કરજો આ કૂતરાને ન્યાય અપાવવા માટે. બિચારું મૂંગું જીવ હતું, એટલે યાર પ્રેગ્નન્ટ કૂતરી હતી, 4 બચ્ચા હશે, વિચાર તો કરો, એની અંદર પેટમાં જયારે ઝેર ગયો છે ત્યારે એની શું હાલત થઈ હશે યાર. તો તમારથી થતા તમામ પ્રયાસો તમે કરજો, નહીતર શેર કરીને તમારો એક સહકાર આપજો. અને હું તો મારથી થતા તમામ પ્રયાસ કરીશ કે વ્યક્તિને સજા અપાવી શકીએ, કે વ્યક્તિને એને કરેલી ભૂલનો પછતાવો થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.